માં ભવાની ક્ષત્રિય સેના દ્વારા કોયલી ગામ ખાતે રાજપૂત યુવા સંગઠનનું સ્નેહમિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ખૂબ જ મોટી સંખ્યામાં યુવાનો અહીં એકત્રિત થયા હતા. આ સંમેલનમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા રાજકોટ દીપરાજ ખાજર, લોક સાહિત્યકાર છે જે પોતે, રાજકોટના લોક સાહિત્યકાર દીપરાજ ખાજર એ પોતે પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા અને સૌને તેમણે મોજ કરાવી હતી. જય માતાજી, જય ભવાની, જય રાજપુરાણા. આજરોજ કોયલી ગામમાં આશાપુરી માના સાનિધ્યમાં મા ભવાની ક્ષત્રિય સેના વડોદરા દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં યુવા ક્ષત્રિય સેના ગુજરાતના અધ્યક્ષ શ્રી અભિજીત બારડબાબુ તથા આજુબાજુના ગામના તમામ સરપંચશ્રીઓ તથા આજુબાજુ ગામના સંગઠનો, આનંદ નડિયાદ પુરસદ પેટલા તમામ સંગઠનો જે ઉપસ્થિત રહ્યા છે તેમનો અમે મા ભવાની ક્ષત્રિય સેના વડોદરા દ્વારા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને મા ભવાની ક્ષત્રિય સેનાનો મુખ્ય હેતુ સમાજની એકતા, સમાજમાં શિક્ષણ, આ રાજપૂત સમાજ કઈ રીતે આગળ વધે તેનો મુખ્ય હેતુ રહેશે. અને આજ રોજ મા ભવાની ક્ષત્રિય સેનાની જ્યોત પ્રજ્વલિત કરી છે, જે જ્યોતને સાચવવાનું કામ આજુબાજુના ગામોના વડીલો તથા આગેવાનો રહેશે. આવનાર સમયમાં મા ભવાની ક્ષત્રિય સેનાનો ડંકો અમે પૂરા ગુજરાતમાં વગાડીશું. જય માતાજી, જય ભવાની. વડોદરાના આશાપુરા મા મંદિરે કોયલી રાખેલ આ મા ભવાની ક્ષત્રિય, મા ભવાની યુવા ક્ષત્રિય સેના દ્વારા આયોજિત આ ખૂબ જ મજાનું સંગઠન છે. બધા મહેમાનો આવ્યા છે અને ખૂબ જ એનું અતિ ખૂબ જ વધારે એનું સ્વાગત કરવામાં આવ્યું છે, સુંદર સ્વાગત કરવામાં આવ્યું છે. હું પણ રાજકોટથી ખાચર દીપરાજ લોક સાહિત્યકાર અહીં પધારેલું છું અને સ્વાગત કરવામાં આવ્યું છે. ખૂબ જ મજા આવી છે. પણ એવું રામવાળાને લાડ લડાવતા એક છપાખરું, હું લોક સાહિત્યકાર છું એટલે એક છપાખરું સંભળાવું છું. એટલા માટે કે હા, જ્યાં તોડી ગયા પાંજરા વાળા હાક લથી બાગ છૂટા બાગ બોલી ગામડામાં થઈ હાથ બાગ તાક જૂટા સિંહ જમ્મુ જાળા બચૂટા બેડા જાણ જૂટા હાસ માને કીધા પૂટા જમી જાક જાળા ફાળા તેગુ વાળા પલે કાળા વેરી સજા પાટ વાળા રંગા કાળા રંગ તાળા પૂર ખોદાણા જૂઠાણમાં આ વાદળાના નોર પડે પડે તાળી બધું કાળી વાજ્યા રણપુર. એવી અમારા પંચાળની ભૂમિ છે, એની પંચાળની ભૂમિમાંથી પધારેલ છે. પણ ખૂબ જ મજા આવી છે. એટલા માટે જય માતાજી, જય ભવાની.